नमस्कार, जय हिंद, जय जवान, जय किसान। हूँ आपनो दोस्त गुरु मास्टर जी। आज आपने बात करवी छे कि जमीन खरीदवा पर सरकार द्वारा जे सहाय आपवामां आवे छे ए कोने आपवामां आवे छे अने केवी रीते मळी शके। तो चालो शुरू करिए। आ योजना ए सरकारनी योजना छे। आ योजना अंतर्गत जे खेती तमारे खेतीनी जमीन जोईती होय तो सरकार 1 लाख થી 2 લાખ સુધીની સહાય આપે છે। તો તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે? અરજદારનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર, ખેડૂત ખેત મજૂરો હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો, આવકનો દાખલો, બાના ખતની ખરી નકલ, જમીન વેચવા અંગેની મહેસૂલ રેવન્યુ ખાતાની પરવાનગીની ખરી નકલ, જમીનના 7 બાર તથા 8 ઉતારા જેની પાસેથી જમીન ખરીદવાની છે તે વ્યક્તિના, જમીન હોય એનું 7 બાર અને 8 તલાટી કમ મંત્રીનો દાખલો અને બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અરજદારના નામનું, આટલા મિત્રો ડોક્યુમેન્ટ તમારે જોઈશે જે આપણે વાત કરી તે। હવે વાત કરીએ કે નિયમો અને શરતો શું છે। વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રહેશે। સરકારી સહાય બાદ કરતો જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેને જ લાભ મળવા પાત્ર છે। કુટુંબની એક જ વ્યક્તિને લાભ મળવા પાત્ર છે। સરકારી સહાયથી મળેલી જમીન લાભાર્થી 15 વર્ષ સુધી બિનવેચાણને પાત્ર રહેશે। લાભ મેળવનાર લાભાર્થી ખેત મજૂર હોવા જરૂરી છે। આગળ જોઈએ મિત્રો, આ યોજનાનો હેતુ શું છે અને કોને મળી શકે છે? અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજૂરી પર નિર્ભર છે। એટલે કે મિત્રો, અનુસૂચિત એટલે કઈ કેટેગરી? એસસી કેટેગરી, ઘણી બધી કેટેગરી હોય છે, ઓબીસી કેટેગરી, એસટી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, એમ એસસી કેટેગરી જે અનુસૂચિત જાતિ છે એ લોકોને લાભ મળે છે। આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદીને જાતે ખેતી કરી આવકમાં વધારો કરી શકે તે આ સુધી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂપિયા એક લાખ અને વધુમાં વધુ 2 એકર માટે રૂપિયા 2 લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે। તો ખૂબ સારી એવી યોજના છે। તમારા આજુબાજુ જે પણ મિત્રો હોય તેમના સુધી આ વિડીયો શેર કરજો અને ઓછામાં ઓછા 10 ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। જો તમારા તમામ ડોક્યુમેન્ટ મિત્રો તૈયાર થઈ જાય અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો 9143554 નામની જે અમારી ટીમનો કોન્ટેક્ટ નંબર છે। એ ટીમ તમને જે સાબરકાંઠામાં ફી લેતા હોય છે એ જ ફી લઈ અને તમને ફોર્મ ભરી આપશે। હવે કેવી રીતે ફોર્મ ભરવું તેની થોડીક માહિતી આપી દઉં છું। સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે, ઈ સમાજ કલ્યાણમાં જવાનું છે, ત્યાં જઈ અને તમારે આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં જઈ અને તમારે 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે। તમે ત્યાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ શેડ્યુલ કાસ્ટમાં જવાનું છે। ત્યાં જશો નીચે તો એક લખેલી આવશે યોજના, ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ જે પરચેઝ ઓફ એગ્રીકલ્ચર લેન્ડ ટુ શેડ્યુલ કાસ્ટ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી તમને તમામ પ્રકારની જાણકારી મળશે। યુઝર આઈડી અને પાસવર્ડ ના બનાવ્યા હોય તો બનાવી દો, નીચે ન્યૂ યુઝરમાં જઈ અને આઈડી અને પાસવર્ડ બનાવી લોગિન કરી તમામ પ્રકારની માહિતી તમે નાખી દો। તો આ હતી આજની માહિતી। આ રીતે અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, લાઇક કરી દો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો। આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી અમને વોટ્સઅપ ઓનલી કરી શકો છો। થેન્ક યુ। શું તમારા ખેતરમાં રોજ ભોંડ જેવા જંગલી પ્રાણીઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને આવા જંગલી પ્રાણીઓથી છુટકારો મેળવવા તમે
एक सारा अने विश्वासपात्र झटका मशीननी शोधमां छो तो अत्यारे ज 63521042466 ऊपर फोन करी सरकार मान्य स्वाति सोलार झटका मशीन सारी एवी ऑफरोनी साथे खरीदी शको छो। आ उपरांत ऑफरो विशे वधारे माहिती जाणवा माटे स्क्रीनमां आपेला विडियो ऊपर क्लिक करी वधारे माहिती मेळवी शको छो। आभार।